સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ બીજું કંઈ શોધમાં શાણા ખરા સત પુરુષને શોધી ચરણ કમળમાં બધા ભાવો સમર્પી પામી લે બોધી પછી જો મોક્ષના પામે અમારે આપવો એવું ઉતાર્યો માન જેવી મો કયો છે જ્ઞાની એ એવું એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વ ભાવ અર્પણ કરી વર્તો જ્યાં પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે આપણે તો સત્પુરુષને શોધવાનાય નથી પ્રભુસિંહજીએ શોધીને આપી જ દીધા છે અને મૂળ માર્ગ આપણા હાથમાં છે જો શ્રદ્ધા આવે તો આપણે ગયા વાંચનમાં જોયું કે એવા મૂળ જ્ઞાનાદિ પામવા રે અને જવા બંધ ઉપદેશ સદગુરુનો પામવો રે ટાળી સચ્છન અને પ્રતિબંધ આ જ ભક્તિભજન ચાલતું હતું અગાસમાં રાયણના ઝાડની નીચે બ્રહ્મચારીજી પ્રથમ મિલન વખતે જ અગાસ આશ્રમમાં પ્રવેશે છે પ્રભુસિંહજી આ લાઈન આવે છે ટાળી સચ્છન અને પ્રતિબંધ બ્રહ્મચારીજી ઊભા છે હાથ જોડીને પ્રભુસિંહજી પૂછે છે આ નવા આગંતુક યુવાનને કે સ્વચ્છંદ અને પ્રતિબંધ એટલે શું બ્રહ્મચારીજી ગોવર્ધનદાસજીએ જવાબ આપ્યો સ્વચ્છંદ એટલે પોતાના ડાપણે કરે એ અને પ્રતિબંધ એટલે પ્રતિબંધ મને ખબર નથી એનો અર્થ બેસી જા અને પ્રભુસિંહજીએ પછી જે નહોતું આવડતું એ બધું બ્રહ્મચારીજીને શીખવાડ્યું અને ખરેખર પ્રતિબંધ શું એ હમણાં આપણે જોઈશું એ બધો ટાળ્યો અને એનું પરિણામ શું આવે એ પણ આપણે જોઈશું એટલે સ્વચ્છન અને પ્રતિબંધ ટળે પછી જ મૂળ માર્ગ હાથમાં આવે અને સ્વચ્છન અને પ્રતિબંધ ટળે એટલે જ્ઞાનીની આજ્ઞા આરાધાય શાસ્ત્રમાં એને સંકિત કહ્યું છે આત્મસિદ્ધિની ગાથા છે પંદર સોળ અને સત્તરમી કે રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ થાય જ ક્યારે સ્વચ્છંદ રોકાય તો પામ્યા એમ અનંત છે ભાખ્યુ જીન નિર્દોષ આ મારી તમારા ઘરની વાત નથી આ મારા ઘરની વાત નથી આ લખેલું છે નિર્દોષ તીર્થંકર ભગવાને પાત્રી ચતુર્થયુક્ત વાણીમાં કહ્યું છે કે સ્વચ્છંદ જીવ રોકે તો અવશ્ય મોક્ષ પામે જ સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ્ય સ્વચ્છંદ અને પ્રતિબંધ છોડી સદગુરુના લક્ષ્ય જે વર્તે એને સંકેત કહ્યું છે અને આ સ્વચ્છંદ પોતાની મેળે વ્રત જપ તપ યમ નિયમ બધું કરે તો પ્રત્યેક સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય પોતાની આજ્ઞાએ ચાલતા બહુ બ્રહ્મણનો છેડો આવ્યો નહીં અને જ્ઞાનની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન પામે આમ શાસ્ત્રમાં ઉલ્લેખ છે ધર્મ એ જ છે આણાએ ધમો આણાય તવો મુમુક્ષતા ત્યારે આવે જ્યારે પોતાના દોષ અપક્ષપાતપણે જોવાય અને અપક્ષપાતપણે દોષ જોવાનું શરૂ કરે એટલે સ્વચ્છંદ એટલો હાનિ પામે અને જેટલો સ્વચ્છંદ હાનિ પામે એટલી જીવની બીજ ભૂમિકા તૈયાર થાય આ બસો ચોપનમાં સિદ્ધાંત સિદ્ધાંતરૂપે મુમુક્ષતા વિશે જણાવ્યું છે તત્વજ્ઞાનની વાર્તામાં રસ બહુ આવે બધાને અગુરુ લઘુ યથાકાત ચરિત્ર વિસત પરિણામ લખવામાં ભૂલ કરે પણ બોલ્યા કરે વિસ્તાર પરિણામ કેમ એમાં સ્વચ્છંદ પોષાય નહીં એટલે માન આવે અને ભક્તિ તો કરવી પડે ભક્તિ કરવી પડે આસાન તપાવવું પડે એટલે શાસ્ત્રની વાત કરવામાં સ્વચ્છંદ પોષાય એટલે જીવને માન વેદાય અને કોઈ ભૂલ કાઢે જ નહીં ભક્તિ તો બધા માટે સરખી રાજા હોય કે રંગ વાણીઓ હોય કે બ્રાહ્મણ પાટીદાર હોય કે પાટણવાડીઓ હોય ધનાઢ્ય હોય કે દારિદ્રી હોય બધા માટે સરખું ભક્તિમાં ભાવ રેડવા પડે અને તત્વજ્ઞાનની વાતો કરવામાં સચ્છંદ પોષાય એટલે પોતાનું માન આમાં પોષાય નહીં એટલે ભક્તિ રૂચતી નથી જીવને પણ કાલે વાત આવી એમ ભક્તિ એ તો મોક્ષનો ધુરંધર માર્ગ છે ને ઘણા ઘણા મનન કરતા ગોપાલદેવ કહે છે બસો એકની છેલ્લી લાઈનમાં કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે મોક્ષ માટે જીવને મોટા બે બંધન છે એક પત્રમાં ગોપાલદેવ પ્રભુજીને લખે છે કે જીવને મોટા બે બંધન છે સ્વચ્છન અને પ્રતિબંધ સ્વચ્છન એટલે પોતાના દાપણે ચાલવું અને પ્રતિબંધ એટલે એ એને સ્વજન કુટુંબનો પ્રતિબંધ આપણે લંબાણામાં લેશું એટલે કહે છે કે જ્ઞાનીની આજ્ઞા ચાલવું એટલે સ્વચ્છન ગળી જાય અને સ્વચ્છન ગળી જાય એટલે પ્રતિબંધ સહેજે સહેજે ગળી જશે એ પોતાના પુરુષાર્થને આધારિત છે આ પત્રમાં એકસો છન્નુંમાં પત્રમાં ગોપાલદેવ પ્રભુસિંહને કહે છે કે વ્યાખ્યાને ન કરું તો પછી ધર્મની કંઈ વાત કરવાની જ નહીં કરવાની જ્ઞાનીના ગુણગ્રામ ગાવાના જ્ઞાનીના ગુણગ્રામ ગાયે એ જ ધર્મ છે ઘણે ઠેકાણે કોપાલદેવે કહ્યું છે કે ઉપદેશ આપવો નહીં અને કદાચ ધર્મની વાત કરવી પડે તો જ્ઞાનીના ગુણગ્રામ ગાવા સ્વચ્છન પ્રતિબંધ ટળે એવી વાત કરવી ત્યાગ વૈરાગ પોષાય એવી વાત કરવી અને સર્વજીવ છે સિદ્ધસમ આજે આ જે સમજી જશે જે સમજે તે થાય એટલે કેટલો સહેલો મોક્ષ માર્ગ ગોપાળદે બતાવ્યો છે જો સ્વચ્છંદ ટળે અને પોતાના ડાપણે ધર્મની ખતવણી ન કરે કુળ માર્ગ છોડી મૂળ માર્ગ પકડી લે તો મોક્ષ એના હાથમાં છે એટલે લખે છે કે સર્વજીવ છે સિદ્ધ સમ જે સમજે તે થાય સદગુરુ આજ્ઞા જીનદશા નિમિત્ત કારણમાં સદગુરુની આજ્ઞા જીન દશા સદગુરુ કહે કે આત્મા એટલે શું સદગુરુ કે જીન એટલે શું ભગવાન પણ એટલે શું અને એની આગને પાળે આજ્ઞા પાળે સ્વચ્છંદ છોડે એટલે આગને પળાય આગને પાળવી હોય એને સ્વચ્છંદ છોડવો પડે કોપદે તો આ ગાથામાં સિદ્ધાંતિક વાત કરી છે એકસો પાંત્રીસમી ગાથામાં કે સર્વજીવ છે સિદ્ધસમ સિદ્ધ ભેદે કાઢી નાખ્યો ઉદાર ધર્મ છે વિતરાગ નો વ્યાખ્યાનસાર વ્યાખ્યાનસર બે માં બે જગ્યાએ કુપદ લખ્યું છે કોલમ છે એ આપણે જોઈએ એટલે આપણે જ્ઞાની કેવી હોય છે એ ખબર પડે એટલે સર્વજીવ છે સિદ્ધ સમ સર ઓગણત્રીસ વ્યાખ્યાન સર બે ઓગણત્રીસમી કોલમ પાના નંબર સાતસો ત્રશીમાં ગોપાલદેવ લખે છે અભવ્ય જીવ એટલે જે જીવ ઉત્કટ રસે પરિણમે અને તેથી કર્મો બાંધ્યા કરે અને તેને લીધે તેનો મોક્ષ ન થાય તે ભવ્ય જીવ એટલે જે જીવનું વીર્ય શાંત રસે પરિણમે અને તેથી નવો કર્મબંધ ન થતા મોક્ષ થાય જે જીવનો વળાંક ઉત્કટ રસે પરિણમવાનો હોય તેનું વીર્ય તે પ્રમાણે પરિણમે તેથી જ્ઞાનીના જ્ઞાનમાં અભવ્ય લાગ્યા એ વખતે એ સમયે એની દશા મોક્ષ ન જાય હોય એટલે એને અભવી કયા પણ આત્માની પરમશાન દશા એ તો મોક્ષ જ છે અને ઉત્કૃટ દશા એ અમોક્ષ છે જ્ઞાનીએ દ્રવ્યના સ્વભાવની અપેક્ષાએ ભવ્ય અભવ્ય કયા છે પ્રસન્નચંદ ચંદ્રમુનિની વાર્તા આપણને ખબર છે ત્યાં મુનિ આવા ધ્યાનમાં ઊભા છે એની કઈ ગતિ થાય તો કે નરક હે શ્રેણી કરાય કે નરક ફરી વાર ભગવાન ખોટું તો બોલે નહીં કઈ ગતિ થાય ભગવાન તો કે દેવગતિ વધારે કન્ફ્યુઝન થયું થોડી વારમાં બી વાગી ભગવાન કેમ તો કે તું જે મુનિની વાત કરે છે એને કેવળું જ્ઞાન થયું છે એટલે મોક્ષ અને સંસાર જીવના ભાવ ઉપર છે દ્રવ્યની અપેક્ષાએ એમ કયું છે કે અભવી ને અભવી પણ ભાવની દશાઓ છે આપણે કાલે વાત કરી એ પ્રમાણે વ્યાખ્યાન બીજામાં એક બીજા તેરમી કોલમમાં સામાન્ય જોઈએ જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ મોક્ષપદ બધા ચૈતન્યને સામાન્ય જોઈએ એક જીવ આશ્રય નહીં એટલે એ ચૈતન્યનો સામાન્ય ધર્મ છે એક જીવને હોય ને બીજા જીવને ન હોય એમ બને નહીં કેવી ઉદાર શ્વેતંબર પ્રમાણે ભેદે સિદ્ધ એના ઉપરાંત તો ભવ્ય અભ્યુનો ભેદે કાઢી નાખ્યો પુરુષાર્થ કરશે તો છૂટીશ આત્મા સાવ કર્મથી ઘેરાઈ નથી ગયો એના આઠ પ્રદેશ ગમે તે કાળમાં ગમે તે ક્ષેત્રમાં ગમે તે ગતિમાં ખુલ્લા જ છે રૂચક પ્રદેશ એકસો ઓગણચાલીસમાં પત્રમાં કોપાળુદેવે ખંભાતના મોક્ષ ઉપર લખ્યો છે એમાં વિસ્તારથી વાત કરી છે કંઈ સાવ જો કદી કર્મન થયા કરે એમ જ હોય તો તો કોઈ જીવ છૂટે જ નહીં એટલે એમ નથી સર્વજીવ છે સિદ્ધસમ એટલે આપણે શું આમાંથી ક્રક્સ ઓફ ધ સ્ટોરી મોરલ ઓફ ધ સ્ટોરી સ્વચ્છન ટાળી અને કોપાળુદેવે બતાવેલો વિતરાગનો માર્ગ પકડાવેલ પકડી લેવાનો અનંતકાળનો ભવરોગ મટાડવાના આ તો વેદ મેળ્યા આત્મભ્રાંતિ સમ રોગ નહીં સદગુરુ વૈદ્ય સુજાણ ગુરુ આજ્ઞા સંપત્ય નહીં ઔષધ વિચાર ધ્યાન ઘણા રોગની દવા છે ઘણા રોગ સમય જાય એટલે મટી જાય ધીરે ધીરે કોરોનાનું જોર ઓછું થતું જાય ધીરે ધીરે છાતીમાં દુઃખ બંધ થઈ જાય ધીરે ધીરે ટ્રીટમેન્ટ ન પણ કરે તોય તાવ ઉતરી જાય ઉતરવાનો હોય તો આ ભવરોગ રોગ જે છે એ અનંત કાળનો રોગ છે એના જેવો કોઈ બીજો રોગ છે નહીં અને એનો ડોક્ટર નિષ્ણાંત ધનવંતરી તો દવા દવા તો તારી પાસે છે જ સદગુરુની આજ્ઞાએ જો ઔષધ ક્યુ વિચાર રૂપી ધ્યાન બ્રહ્મચારી અર્થ કર્યો છે આ ગાથાનો કે વિચારરૂપી ધ્યાન તારી પાસે જ છે દવા તારી પાસે જ છે તો બાકી શું રહ્યું પથ્ય પાળવાનું પરેજી પાળવી પડે કઈ પરેજી બ્લડ શુગર ચારસો આવે એટલે ચાસણી ચૂસવાનું બંધ કરવું પડે આ પથ્ય ભૌરોગ છે એને ખબર પડી નિષ્ણાન ધન્વંતરી મળી ગયા દવા પોતાની પાસે છે હવે પથ્ય પાળવાનું છે ખાલી પરેજી પાળે પરેજી એટલે ક્યાંથી કાઢવી પરેજી શું સદગુરુની આજ્ઞા સ્વચ્છંદ ટળે એટલે સ્વચ્છંદ ટળ્યો એટલે સદગુરુની આજ્ઞા માની આ પરેજી એટલે હરિનું નામ રસાયણ સેવે પણ જો પથ્ય પળાય નહીં તો ભવરોગ ક્યારે જાય જ નહીં આ પરેજી એટલે રોગને જળમૂલથી નાશ કરવો હોય તો દવા સાથે પરેજી પણ પાળવી પડે એટલે હરિનું નામ રસાયણ સેવે પણ જો પથ્ય પળાય નહીં તો તેનું ફળ લેશ ન પામે ભવરોગ કદી જાય નહીં કારણ કે જૈનમાંથી નથી લીધું આ તો જૈનેતરનું છે અનંત જ્ઞાનીઓનો એક જ અભિપ્રાય છે શાસ્ત્રમાં તો ત્યાં સુધી છે ગોપાલદેવ ઉપદેશ એમાં લખેલું છે કે શ્વાસોશ્વાસ સિવાય સદગુરુજી આગાયા વિના શિષ્યને કંઈ કરવાનો અધિકાર નથી અને આમ થાય સ્વચ્છંદળે એને મોક્ષ હાથમાં આવી જાય બ્રહ્મચર્ય જે આજ કર્યું છે પ્રભુસિંહજીની આજ્ઞામાં અગાથ આવ્યા પછી એક પણ ક્રિયા મનથી નહીં પ્રભુસિંહની આજ્ઞા વગર કરી નથી આણી એનું ફળ ભગવાન પાર્શનાથની જેમ ઉભો ઉવા દેહ જોડ્યો આપણે પૂજાના પાઠમાં આવે છે

જીવતા જ મરી જાય અહંભાવનો નાશ થઈ જાય શ્વાસ ખાલી ચાલે પ્રતિષ્ઠિત ક્રિયા છે બાકી બીજી એક ક્રિયા નહીં મારા મનથી વિભવમાં જવાની મને આજ્ઞા નથી ગુરુની એક ભાઈ પૂજ્ય બ્રહ્મસરીજીને કહે છે કે મારો નિત્યક્રમ થયા બાદ સવારે હું વહેલો ઉઠીને ભક્તિ કરું પછી ચાર વાગે નિત્યક્રમ તો હું કરી નાખું જલ્દી જલ્દી પછી સમય બચે એમાં ઋષભમાં ભગવાનનું ચિત્રપટ મેં રાખ્યું છે ગોપાલદેવના ચિત્રપટની બાજુમાં ત્યાં ઋષભનાથ ભગવાનના ચિત્રપટની સામે બેસી નિત્યક્રમમાંથી ઋષભનાથ ભગવાનના સ્તવન રોજ ગાઉં છું આમાં કંઈ વાંધો નહીં ને બ્રહ્મચારી માર્મિક જવાબ આપ્યો કાંઈ વાંધો નહીં તો ભક્તિ જ કરો છો ને પણ ગોપાલદેવે કયું જ છે સાથે કહે છે કે અમારામાં ને વિતરાગમાં ભેદ ગણશો નહીં તો ગોપાલદેવની ભક્તિ કરી લીધી એટલે વિતરકની ભક્તિ આવી ગઈ વિતરકની ભક્તિ આવી ગઈ તો ઋષન્મત ભગવાન એમાંથી બાકાત રહેશે જ્ઞાનીનો જવાબ એવો માર્મિક હોય છે કે પાત્રતા વિના અને સ્વચ્છંદ ન ટળ્યો હોય તો પૂછવું હોય ને જવાબ મળ્યો હોય તો એ પાછો અર્થ ખબર ન પડે એટલે બ્રહ્મચારજી કહે છે કે ગોપાલદેવજી એમ કહ્યું હોય કે અમારા મને વિતરકમાં ભેદ ગણશો નહીં તો તમે જે ભક્તિ કરો છો ચાર વાગે ઉઠીને એ ગોપાલદેવ દેવની એ ઋષભનાથ ભગવાનની જ ભક્તિ છે પછી કરો છો એ એ છે પણ આપણને આ ક્રમ ભક્તિનો યોજીને પ્રભુથી જે આપ્યો છે બહુ દુરમદેશી લબ્ધિ બહુ દૂરદ્રષ્ટિ વાપરીને પછી આ ક્રમ આપ્યો છે એમાં સ્વચ્છંદ કરવો નહીં એ ભાઈ તો જે સમજાવે આપણે સમજી જવાનું આપણે કે કુળ ધર્મ શું અને મૂળ ધર્મ શું એક જ્ઞાનીને પૂજતા એક જ્ઞાનીની આરાધના કરતા અનંત જ્ઞાનીઓ આવી જાય છે કહેતા હાથીનું પગલું છે તું એ બાકી રહેતો નથી અને એક અજ્ઞાનીને પૂજતા અહીંયા ખુલાસો કરવો પડશે અનંત જ્ઞાનીઓની આશાત્ના થાય છે ભગવતી સૂત્રમાં વાત લખેલી છે પ્રજ્ઞાઓ બાદ આપો તો આ આમાં હશે બ્રહ્મચારીજીએ મહામોહનીય કર્મ સ્થાનકમાં ના પાઠમાં લખેલું છે કે એક પૂજે ધર્મ સમજીને અહોભાવ કરીને તો જીવ મહામોહનીય કર્મ બાંધે છે અને ગૌતમ ગણધરની પણ આશાત્ના કરે છે મહામોહનીય કર્મ ત્રણસો ને એકાવન પાના ઉપર પાઠ છે મોહની સ્થાનક એમાં ઓગણીસમી ગાથા છે ભગવતી વિશે સાધુ શ્રાવકો ગુણ સહિતના દેખ લક્ષણો ગુણ વિના સ્થાપતા મુનિ થતી અશાતના ગૌતમ આદિની એટલે એક કુગુરુને સદગુરુ તરીકે પૂજે ધર્મ સમજીને તો ગૌતમ ગણધર આદિની આશાતના થાય અને આ ભગવતી સૂત્ર વિશે લખ્યું છે ભગવતી આરાધના એ દિગંબરી ગ્રંથ છે અને ભગવતી સૂત્ર એ શ્વેતંબર નું આગમ છે પાંચમું પહેલું આચરણ બીજું સુઈગળાંક ત્રીજું થાણાંક ચોથું સંવાયક અને પાંચમું ભગવતી આ લખેલું છે શાસ્ત્રની સાખ આપીને કોપોલદેવ વાત કરતા શાસ્ત્રની સાખ આપીને બ્રહ્મચાર્ય વાત કરી છે સ્વચ્છંદ સેવો જ નથી મૂળ એ જ વાત છે રોકે જેવું સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ એટલે પોતાને ગમે તે કરવામાં અનંત કાળ ગયો ગોપાલદેવ છસો નવમાં પત્રમાં લખે છે તેરમી કોલમમાં કે સત્સંગ મળ્યો સત્પુરુષ ઓળખાણા સત્પુરુષના વચન પ્રત્યે ભક્તિ થઈ તો કલ્યાણ કેમ અટકે છે છસો નવમાં પત્રમાં માં તેરમી છેલ્લી કોલમ છે કલ્યાણરૂપ થાય તે જ કરવું છે અને પછી આગળ વાત કરે છે કે આમાં વચમાં શું આવે છે તો લખે છે કે છેવટે ત્રિયોગથી રહી તેવી સ્થિતિ કરવાને અર્થે તે પ્રવૃત્તિને સંકોચતા સંકોચતા વ્યવહાર ઓછો કરતા કરતા એ ઉપાય મિથ્યાગ્રહનો ત્યાગ સ્વચ્છંદપણાનો ત્યાગ સ્વચ્છંદ છોડવો પડશે અને આમ થાય જો આમ ન થાય સત્સંગના પરોક્ષપણામાં તો અવશ્ય અવશ્ય આરાધન કર્યા જ કરવા કેમ કે સત્સંગ પ્રસંગમાં તો જીવનું કંઈ ન્યૂનપણું હોય તો નિવારણ થવાનું સત્સંગ સાધન છે કાન પકડનાર છે જ્ઞાની આપણો કોઈ કાન પકડનાર નથી આવે તો સત્સંગના પરોક્ષપણામાં તો એક પોતાનું આત્મબળ સાધન છે અને જો તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બોધને અનુસરે નહીં તેને આચરે નહીં આચરોમાં થતા પરમાત્ને છોડે નહીં એટલે પોતે હવે સ્વચ્છંદ ટાળવાનો પુરુષાર્થ નહીં કરે અને જ્ઞાનીની આજ્ઞાએ આરાધન કરવાનું નહીં લે તો કોઈ દિવસે પણ જીવનનું કલ્યાણ થાય નહીં લે આ બધી મેથમેટિકની ફોર્મ્યુલાની બુક છે આ જોમેટ્રીની ફોર્મ્યુલાની ટીલા ટપકાની બુક નથી આ આ એક્સપ્રેસ હાઈવે છે મંદ જોગને અસર થાય એવી અમારી દશા નથી ગોપાલદેવ સોભાગભાઈને લખે છે બસો પંચાવનમાં સોભાગભાઈને ભાવ દીપચંદી મુનિને કહો નહીં લીંબડીને ઠાકોરને ને ફલાણાને ને ગોપાલદેવ કહે છે મંદ જોગને અસર થાય એવી એમાં દશા નથી આ તો એક્સપ્રેસ હાઈવે છે જેને વહેલું વહેલું મોક્ષે જવું હોય એને સ્વચ્છન ટાળી આ માર્ગ પકડી લેવાનો એટલે લખે છે પોતાને ગમે તે કરવામાં ગયો તો જીવનું કોઈ દિવસે કલ્યાણ થશે સદ્ગુરુની આજ્ઞા વિના વાત આવી આત્માર્થી જીવના સિવાય બીજું ન ચાલે એવી જીનેશ્વરની આજ્ઞા છે કોપાવદેવ જ્યાં ત્યાં વાત કરે હવાલો આપે તીર્થંકરનો જ્ઞાનીનો છસો ને અઠ્યાસી માં પાના ઉપર ઉપદેશ છે એમાં લખેલું છે કોપાઉદેવ પ્રભુજી કહે છે એક વાત પ્રસંગ બનેલો એક જીવને કહે છે કે પગ દાબ જીવ પગ દાબવા માંડ્યો કે જોરથી દાબ જરા ભાર દે જોરથી દાબવા માંડ્યો ઓલાભાઈને એમ કે પ્રભુજીનું શરીર સ્થૂળ છે એટલે જોરથી દાબાનું કહેતા કે ઊભો થઈને દાબતો જરા એટલે વજન આવે ઊભો થઈને દબાય પ્રભુજી ઉપર પગ મુકાય આપણે જ્ઞાન છે ને આપણે વિવેક છે ને આપણે માન અમાન્ય છે ને જ્ઞાનીની ઓલાભાઈ નથી મુકતા તો હું તને કહું છું તું દાબ ઊભો થઈને તો કે ના શર્માતા શર્માતા ના પાડે છે પ્રભુ જીભ કાઢે એટલે આ જીભ ઉપર પગ મુખ જ્ઞાનની આજ્ઞા ન માનવી હોય તો જ્ઞાનની જીભ ઉપર પગ મુખ લે આ છે સ્વચ્છ આમ ટળે પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તે ટળે સદગુરુ મળે પછી સ્વચ્છંદ ટળે એટલે આપણે કૃપાઉદેવ જે કહ્યું છે આ તે પ્રત્યક્ષ છે અને એની આજ્ઞાએ વર્તતા મોક્ષ પાટણ સુલભ છે અવશ્ય નહીં જવું હોય તોય થઈ જાય સમકિત થઈ જાય છે કેવળ જ્ઞાન થશે જ ગોપાલદેવ એક સંવાદ રહેજો છે પાછલા વચ્રમતના છેવાડે સમકિત કેવળ જ્ઞાનને કહે છે મને કેમ સ્પર્શો હવે જવું જ પડશે તારી ઈચ્છા નહીં હોય તો જો મને પકડતા પેલા વિચાર કરજે તું મહાભારતનો વાત આવે છે ભીષ્મની અંબા અંબાલિકા અને અંબિકા ત્રણને ઉપાડી આવ્યો પોતાના પિતાને લગ્ન કરવા દે એટલે એક રહી ગઈ પિતા બેને તો પરણ્યા એક હવે આ મને ભીષ્મને મને ભીષ્મ કે મારે તો પ્રતિજ્ઞા છે હું કેમ પણ તારી સાથે તો મને હાથ કેમ લગાડ્યો પછી તો વાત છે રોચક દેહ છોડી બીજે ભવે શ્રીખંડીનો અવતાર લે છે અને ભીષ્મને મારવા વાળી થાય છે અહીંયા આપણે તો શું વાત છે કે છૂટે તો સમકિત થાય ને કેવળ અવશ્ય મોક્ષ થાય જ એટલે પ્રભુજી સાદી રીતે સમજાવતા જીવોને કે એક મત આપડી તે ઊભે માર્ગે તાપડી વાત કહેતા હવે આજના મોડર્ન માણસના સમજાય ક્યાંથી એમાં ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો હોય એટલે પ્રભુ સમજાવતા કે ત્રણ મિત સમજવા માટે ઉપદેશ બોધ છે ઉપદેશ બોધમાં સિદ્ધાંત વચમાં લાવવો નહીં સમજવામાં નહીં તો પાછા એમ થાય મિટિંગ કેમ કરે શિયાળ સાપ અને સસલું એ ત્રણેય બેઠા હતા મિત્રો હતા શિયાળ પૂછે છે કે અહીંયા આગ લાગે જંગલમાં હમણાં દાવાનળ પ્રગટે તો શું કરવું જોઈએ આપણે સો મત વળો સસલો કહે છે મારી આગળ તો સો રસ્તા છે આ જંગલ મેં ક્યાંય હું ભાગી જાઓ ઝાડમાં ઘૂસી જાઉં ઘાસનું આ બધું ઘાસનું ખેતર છે ને આખું ત્યાં સંતાઈ જાઉં રજકો કહેવાય ગાજર ઉગે ત્યાં ઘૂસી જાઉં તો સસલાને ગાજર બહુ ભાવે ઘૂસી જાઉં કે અંદર સાપ કે છે હું તો દરમાં વયો જાઉં ખબર શું પડે હું તો મારું દર ન હોય તો ઉંદડા નું દરમાં ફસી જાઉં અને સરળસડાટ લસરી તો ઝાડ ઉપર ચડી જાઓ નાની એવી ડાળે લટકી જાઓ સસલા આગળ કે સો મત છે સાપ કે મારા આગળ તો લાખ મત છે ગમે ત્યાં જાવ તો એટલી વારમાં ખરેખર વડવાનલ પ્રગટ્યો અને આગ લાગી હવાનું જોર હશે ભડકો આ બાજુ તરફ આવ્યો ભાગ્યું સસલું તો ઊંધું માથું નાખી અને ઘાસમાં ઘૂસી ગયો સાપે ચડી ગયો ઝાડ ઉપર સસલું અને સાપ ગયા આ બાજુ શિયાળ તો ઊભે માર્ગે ભાગે છે પાછળ જોતું જ નથી થાક્યું 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 અને પછી શાંતિથી થાક ઉતર્યો ત્યારે ઘણો દૂર નીકળી ગયેલો સલામત જગ્યાએ પાંચ સાત દિવસે વડવાનલ પૂરો થયો ફરતો ફરતો આવે છે જોઉં તો ખરા મારા મિત્રની હાલત શું છે જોવે છે કે મળતા નથી ગોતે છે ફરતા ફરતા ઘાસ આગળ જાય છે તે નાનું એવું પોષણ ટુકડું દેખાય પાછળ મળેલું મોઢું નાખીને ખેંચ્યું સબડેલું નીકળ્યું સસલું સબડી છે સાપનું શું ક્યાંય દેખાતું નથી દર આગળ જોવે છે બધે કાળો કાર્બન પાર્ટીકલ ઝાડ આગળ જોવે છે કલેવર લટકે છે દોડી છે કે હા સાપ જ છે ભાગતો તું સોમત સબડી સોમત સબડી લાખ મત લબડી એક માર્ગ આપણી તો ઉભે માર્ગે તાપડી બચી ગયું પ્રભુથી કહેતા આ શિયાળની જેમ શિયાળ લુચ્ચું ગણાય આપણે વિચક્ષણ થવાનું છે પરમાર્થ માર્ગમાં આ પકડી લેવાનું છે સંતે કહેલો માર્ગ સંતના કહેવાથી મારે પરમ દેવની આજ્ઞા માન્ય છે બસ આટલું કરી લીધું સ્વચ્છન છોડીને કુલ ધર્મ છોડી અને કૃપાલદેવ બતાવેલો મૂળ ધર્મ પકડી લે આત્મા હાથમાં આવી જાય એટલે જ્ઞાતિ સંગાડો આવે તે પ્રતિબંધની વાત ગોપાલ પ્રતિબંધની વાત સમજાવી છે એકસો ને ચોરાણું ટાળી સ્વચ્છન અને પ્રતિબંધ એટલે સ્વચ્છન ટળે પછી હજી પ્રતિબંધ હોય પાછા સ્વચ્છન ટળે એટલે રાતોરાત કે તો મોક્ષ ન હોય જાય પ્રતિબંધ નડે પ્રતિબંધ ક્યાં નડે એકસો ચોરાણુંમાં પત્રમાં ગોપાલ છેલ્લા પેરેગ્રાફમાં લખ્યું છે કે સર્વ સ્થળે એ જ મોટા પુરુષોને કહેવાનો લક્ષ્ય શું લક્ષ્ય છે કે સ્વચ્છંદ છોડી અને જ્ઞાનની આજ્ઞાનું આરાધન કરવું એટલે આજ્ઞાનું આરાધન એ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ તપ આચારણ સૂત્રનું વાક્ય લીધું છે દેવે અને લખ્યું છે આણે ધમ્મો આણે તવો પછી આગળ વાત કરી છે શાસ્ત્રની સાકથી કે સુઈ ગળાંગ સૂત્રમાં ઋષભદેવજી ભગવાને જે અઠ્ઠાણું પુત્રને ઉપદેશ છે મોક્ષ માર્ગે ચડાવ્યા છે ત્યાં આ જ ઉપદેશ કર્યો છે કે એ આ જીવે સર્વે કર્યું છે આ વિના તે શું તો કે નિશ્ચય કહીએ છીએ કે સત્પુરુષનું કહેલું વચન તેનો ઉપદેશ તે સાંભળ્યા નથી અથવા રૂડે પ્રકારે ઉઠાવ્યા નથી અને એ એને જ અમે મુનિઓનો સામાયિક આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કહીએ છીએ આ સંકેત સ્વચ્છે હમણાં વાત આવેલી ને અને સુધર્મા સ્વામી જમ્મુ સમયને ઉપદેશ છે કે શું ઉપદેશ છે આખા જગતનું જેણે દર્શન કર્યું છે એવા ભગવાન મહાવીર તેણે આમ અમને કહ્યું છે કે ગુરુને આધીન થઈ વર્તા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા આણે ધમો આણે તવો આજ્ઞાનું આરાધન એ ધર્મ આજ્ઞાનું આરાધન એ જ તપ એમાં જ્ઞાનીની આજ્ઞા હોય તો ભૂખ્યારો એ પણ તપ અને જ્ઞાનની આજ્ઞા હોય કે ખાઈ રહ્યો અને તપ ભક્તિ કરો તો એ તપ પ્રભુસિંહ કહેલું ને કે અમારો દેહ પડે એ તહેવારનો દિવસ વધશે તમારે એ દિવસે જે આત્મસિદ્ધિ કરશે અને જમણવાર કરીને આત્મસિદ્ધિ કરશે એને હજાર ઉપવાસનું ફળ મળશે નથી ઉપવાસ કરવાની પણ જ્ઞાનીની આજ્ઞા એ થાય તો જ નહીં તો બાકીની ક્રિયા બધી કુળ ધર્મની ગણાશે આ કરશે એટલે આ જીનેશ્વરનો માર્ગ ગણાશે એટલે લખે છે આજ્ઞાનું આરાધન એ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ તપ આચરણ સૂત્ર સર્વ સ્થળે એ જ મોટા પુરુષો કહેવાનો લક્ષ્ય છે એ જીવને નથી તેના કારણમાં સર્વથી પ્રધાન એવું કારણ સ્વચ્છંદ છે હવે જેણે સ્વચ્છંદ મન કર્યો છે એવા પુરુષને પ્રતિબંધ આવે છે ક્યાં પ્રતિબંધ લોક સંબંધી પ્રતિબંધ સ્વજન કુટુંબ બંધન દે અભિમાનરૂપ બંધન સંકલ્પિક રૂપ બંધન સ્વજન કુટુંબનો પ્રશ્ન કુટુંબ મારું કુટુંબ કે પછી પત્નીનું શું થાય હું ભક્તિ કરવા માંડું તો નાના છોકરા છે એનું શું થાય ગૌતમ બુદ્ધ રાહુલનો જન્મ થયેલો નામ પડે ગયેલું વિચારે છે કે આ રાહુલ ક્યાં તો રાહુ હવે રાહુ નડશે મને અધ્યાત્મમાં વિચાર કરીને ભાગવા જાય છે જંગલમાં વાત આવે છે બૌદ્ધના સાહિત્યમાં પાછા આવે છે નાના છોકરો શું થશે સ્વજન કુટુંબ પ્રતિબંધ ફરીવાર જાય છે ફરીવાર પાછળ પાછા આવે છે નવમી વાર પછી નક્કી કરે છે કે હું હવે પાછું જોયા વગર મુઠ્ઠી બંધ કરીને જ્યાં સુધી દોડતા દોડતા આ છોકરો ભૂલી ન જાઓ અથવા પડી ન જાઓ ત્યાં સુધી પાછું જોઈશ નહીં ચાલ્યો શ્યામ રજનીમાં એકલો ચાલ્યો શ્યામ રજનીમાં અને પછી ગૌતમ બુદ્ધ મૌલિક ધર્મનું દર્શનનું સ્થાપન કર્યું આત્માને માને છે આ એ દર્શન પણ ઘણી બધી વાત એ જ છે તૃષ્ણાને છોડવી ગોપાલ લખ્યું છે હે જીવ કે આ ઈચ્છા દબે હે ઈચ્છા દુઃખ મૂલ જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ ભૂલ એ ક્યારે થયું સ્વચ્છંદ અને પછી પ્રતિબંધ કુટુંબનો સ્વજન કુટુંબનો પ્રતિબંધ છોડ્યો એ આદ્રકુમાર શ્રેણીક રાજાના પુત્ર અભયકુમાર સાથે મૈત્રી અલગ પ્રદેશમાં રહે પણ વ્યવહાર ચાલુ એક વખત અભય કુમાર મિત્રતામાં મૂર્તિ મોકલે છે તીર્થંકર ભગવાનની આવું મેં ક્યાંક જોયું છે આવું મેં ક્યાંક જોયું છે બહુ લાંબી વાત છે રોચક કથા છે કરતા કરતાં જ્ઞાન થાય છે અને વિચાર કરે છે મારે સર્વસંગ પરિત્યાગ કરવો જ છે ત્યાં કેવી ત્યાગ બાગની વાત અનાર્ય પ્રદેશમાં ભાગીને આવે છે આર્યપ્રદેશમાં અહીંયા આકાશવાણી થાય છે અર્ધકુમાર હજી તારે વાર છે પડશે એવા દેવાશે દીક્ષા તો લીધી પછી પાછું ઘર માંડે છે નાનો છોકરો સૂતરના તાતણાએ પગ બાંધી રાખે છે આઠ આઠ વાર સર્કલ કરીને એ દોરા ક્યાંથી આવ્યા એની માં આંખમાં ટપક ટપક આંસુ સારતી જાય ને ચરખો કાતતી જાય તો કે મા રડે છે કેમ તો કે કાંઈ નહીં તો કે કે તો કે તારા બાપુ દીક્ષા લેવાના છે પછી આપણી આજીવિકાનું સાધન આ છે એમ બાપુ શું દીક્ષા લેતા છોકરો કે કે તો મારું ન માને એને નક્કી જ કર્યું છે તારું શું માને કે મારું તો માનશે જ ને સૂત્રના તાતણાએ આદ્રકુમાને બાંધ્યા આઠ દો આંટા કરીને આઠ વર્ષ સુધી આદ્રકુમાને રહેવું પડ્યું પ્રતિબંધ નડ્યો સ્વજન કુટુંબ પ્રતિબંધ ગૌતમ બુદ્ધને ન નડ્યો બ્રહ્મચારીજી બબુને સાડા ચાર વર્ષના બબુને ભાઈને સોંપીને નીકળી જાય છે પ્રભુ સેવામાં સેવામાં સ્વજન કુટુંબનો પ્રતિબંધ તોડવો પડશે એને તો પ્રથમ મિલનમાં જ બ્રહ્મચારી શીખવાડેલું ને કે અધ્યાત્મ શું સ્વચ્છન અને પ્રતિબંધ શું સત્પુરુષના યોગ બળે મોક્ષ માર્ગ સુલભ છે આપણી આગળ હજી વચનનું યોગ બળ છે આપણે સ્વચ્છન અને પ્રતિબંધ તોડીએ તો આપણે હજી ઘણું બધું સુલભ છે એટલે છેલ્લા દિવસોમાં ઉત્કૃષ્ટ ભક્તિ ઉત્કૃષ્ટ શ્રદ્ધા ગોપાલ દેવે તો એકસો પાસઠમાં પત્રમાં ગોપાલદેવ ને જીવન મુક્ત શ્રી સૌભાગને કેવલ્ય બીજ સંપન્ન બધું કહી દીધું છે છેલ્લા આઠ દિવસ બાકી હતા ત્યારે છેલ્લા પત્રોમાં લખે છે સ્વભગ એમ આય ધર્મ પામે આય ધર્મ પામે મણિયે ધ્રમ્પ પમે એનો છોકરો ત્રમ્બકે ધર્મ પામે કોપાલ્યુ કે છે કોઈને અર્થે વિકલ્પ નહીં કરવો ત્રમ્બક અને મણિને અર્થે વિકલ્પ નહીં કરવો સ્વજન કુટુંબ પ્રતિબંધ છોડો છોડ્યો દન આઠથી આ બેફટ દેહને આત્મા જુદા દેખાય છે કોપોલિયે સિક્કો મેર્યો કે છે આર્ય સૌભાગની અંતરંગ દશા અને દેહ મુક્તની સભાઈની દશા એ મુનિઓ તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે સ્વજન કુટુંબનું બંધન છૂટે પ્રતિબંધ છૂટે એને તો પરમાર્થ માટે બંધન હતું કે મારા છોકરાનું શું થશે આપણે હજી વ્યવહાર મેં નથી છૂટતું ના પણ મારી પત્ની જુવાન છે હજી લગ્ન કર્યા થોડોક જ વખત થયો છે પછી એને કેટલું દુઃખ થશે બિચારી રડશે તો મારો છોકરો નાનો છે ને એને દુઃખ થશે એને મોટો કોણ કરશે મારી ફરજ છે ને મારી જવાબદારી છે ને આ ધર્મ જ છે ને ગોપાલ એક પત્રમાં તાલ સાતસો ને તોતેર માં છેલ્લા પેરેગ્રાફમાં ખુલાસો કર્યો છે પ્રમાદ છતાં ઉદય માનવાથી અને મોહ છતાં દયા માનવાથી કર્મ ભૂલથાપ ખાવાનો નથી આપણે આપણા ખાતા ખતવીએ આપણી બુદ્ધિથી તો કર્મની બેંકમાં ચેક પાછા ફરશે ચાલે નહીં બેલેન્સ છે નથી એટલે પ્રમાદ છતાં છતાં ઉદય માનવાથી માનવાથી અને મોહ દયા કર્મ ખાતો નથી આ પત્ર નવલચંદ લખ્યો છે દેહ છોડ્યો સમાધિપૂર્વક ચૈત્રવત પાચમ ત્યારે હાજર હતા વકીલ મોરબીના અભ્યાસી આગમના અભ્યાસી એને ક્યાંક વાત કરીએ છીએ ગોપાલદેવ ને કે મારે સર્વસંગ પરિત્યાગ કરવો છે પણ હમણાં થાય એમ નથી એટલે ગોપાલદેવ લખ્યું એ તો થાશે થાવાનો છે ત્યારે પણ તમે સ્વચ્છને પ્રતિબંધ તો છોડો ભાવથી તમારું કુટુંબ છે મારી જવાબદારી છે મારી ફરજ છે કોઈ નહોતી પ્રભુશ્રીનું શ્રીનું છોકરું ઘોડિયામાં ઝૂલતું હતું સવા મહિનાનું અને બ્રહ્મચર્યનું છોકરું ન માયું છોકરું બબુ મા તો ગુજરી ગયા હતા મોટા ભાઈને સોંપીને નીકળી પડ્યા દિલ્હી દૂર છે જ્ઞાનની વાત સમજાય તો નજીક છે એટલે આ સ્વજન કુટુંબ પ્રતિબંધ છોડવો પડશે બ્રહ્મચારીજીને છૂટ્યો સૌભાગભાઈને છૂટ્યો આદ્રકુમારે ન છૂટ્યો તો આઠ વર્ષ રહેવું પડ્યું ગૌતમ બુદ્ધ ભાગ્યા લોક સંબંધી બંધન વડવા આશ્રમના સ્થાપક પોપટલાલ મોહકચંદભાઈ ઓગણીસમે વર્ષે ગોપાલદેવના દર્શન કરેલા અવધાન વખતે ગોપાલદેવની ઉંમર વીસ વર્ષ મુનિ શાંતિ વિજયજીને અવધાન તો ત્યારે ગોપાલદેવ છોડી દીધેલા મુંબઈમાં કરીને તો કે ના બતાવો જ સામેવાળા વાળા જીવનું ભલું થવાનું હશે એટલે બતાવ્યા ત્યારે જ ઝૂકી જવાના હતા પોપટલાલભાઈ પાછળથી કોક બોલ્યું આવા અવદન પહેલાં એક વખતે કર્યા છે દૂધનો ફાળ બેસી ગયો પછી દસ વર્ષનો ફાંસલો પેડ્યો લાંબી વાત છે ત્યારે સત પછી કોપાલદભાઈ આગીને આપી મળવાની કે હવે પોપટને આવવું હોય તો ભલે આવે જાય છે પોપટલાલભાઈ પ્રદૂષણનો દિવસ પેલો આખી રાત સત્સંગ તો કરે છે લોક સંબંધી બંધન પાછું દડ્યું વહેલી સવારે ચાર વાગે નીકળી જાય છે બાકીના બધાને સાત સાત દિવસ તીર્થંકરની વાણી બોધ વર્ષનો લાભ મળે લોક સંબંધી બંધન ભાઈ શ્રી પોપટલાલ પાછું આવી જવું પડ્યું પર્યુષણના શરૂઆતના ત્રણ દિવસ કાવિઠાના ઝવેર શેઠ ઉપમાં હયાતીમાં પથ્થરની મૂર્તિ કરી અને પધરાવી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિની બાજુમાં અને કોપાલદોને ઉપર લઈ ગયા મેળીએ કે આવો પછી બતાવે છે આ બાજુ પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ અને આ બાજુ કોપાલદોની મૂર્તિ એ ઝવેર શેઠ લોક સંબંધી પ્રતિબંધ લે શરૂઆતના ત્રણ દિવસ લાભ ન લઈ શકે પ્રભુ કોપાલદોની વાણીનો આ બધા પ્રતિબંધ છે જ્ઞાતિનું પ્રતિબંધ લોક સંબંધી પ્રતિબંધ મુનિ સંગાડો છે અમારો લોક મૂકે પોક મારીને ફેંકી મારે લપ ગઈ આ પ્રતિબંધને ફેંકવો પડે ત્રણ ત્રણ દિવસ સુધી ખાવાનું નહીં ગોચરીની વાત નહીં પાણીને નાય છે ઉના પાણીથી ગરમ પાણીથી ભાઈ એક ગ્લાસ પાણી આપીશ તમને ના પાડી ને એક મુનીને કહે છે ના આપ્યું સંગાડો છોડી દીધો છે અમારે સંગઠને લપ ગઈ ચોવી ઉપવાસ થયા ત્રણ દિવસ રાણકપુર જાય છે પગપાળા જાત્રાએ ત્યાં ખંભાતના મોમુક્ષ મળે છે અને પછી પાણો થાય છે પણ સ્વચ્છન પ્રતિબંધ તોડ્યો તો કોપાળદેવ મળ્યા ઓળખાણ થઈ ગઈ સાચી એટલે જ્ઞાતિનો પ્રતિબંધ લોક સંબંધી પ્રતિબંધ સ્વજન કુટુંબ પ્રતિબંધ જૂઠાભાઈ જયસિંહભાઈ ઉજમશી ના નાના ભાઈ અમદાવાદ રાજનગરના સ્થાનકવાસી સંગાડાના પ્રમુખ જયસિંહભાઈ ઉજબસી કોપાલદોને જમાડે છે મોંગેરા મહેમાન તરીકે જ્ઞાતિવચમાં આવતી હતી કાલે વાત આવેલી ને દિવાળીભાઈ માસ હતી કહે છે બધું બરાબર કેવળી જેવી વાત કરે બરાબર પણ રજવરણ છે એ અમારે આ જ્ઞાતિવચમાં આવી જૂઠાભાઈ ઓળખી ગયા કામ કરી ગયા જયસિંહભાઈને જ્ઞાતિવચમાં આવી સંપ્રદાય વચમાં આવ્યો ન ઓળખ્યા એ તો પુણ્યના કે પ્રભુજી મળ્યા અને પછી બ્રહ્મચર્યજી મળ્યા પછી તો એ રડતા રડતા વાત કરતા બધાને બધું મળજો પણ આવો કુસંગ ન મળજો આ જ્ઞાતિનો સંગાડો લોક સંબંધી કુળ આ બધું પ્રતિબંધ છે મોક્ષ માર્ગમાં મોટાભાઈ જયસિંહભાઈ પછી તો કહેતા જૂઠો સાચો હતો હું ખોટો હતો ઉગરી સંસ્કારી બાય હતી અમે ન ઓળખે એની હયાતીમાં એ જમાનામાં જ્ઞાતિનો પ્રતિબંધ છોડીને કુળ ધર્મની લાજ મર્યાદા છોડીને બાઈ મીરાની જેમ એક એક મહિનો ઓગણીસ વર્ષની વિધવા સ્ત્રી જૈન કુટુંબની ગોપાલદેવની સેવા કરે વઢવાણમાં ત્યાંથી રાજકોટ સાથે જાય એ તો કોપલદેવને જ્ઞાનમાં ખબર હશે એટલે ચોથને દિવસે ચૈત્ર ચોથને દિવસે ઉગરીબહેનને રવાના કર્યા કે જાઓ એક શબ્દ બોલ્યા વગર છોડ્યો છે ને આ શિરોમાન્ય કરીને જાય છે કે ના ઉભે રહેવું પોપટલાલ પૂછશે તો શું કહેશો મોગોમાં કઈ કહેજો અમે ભગવાનના ધામમાં છીએ અમે પહોંચે છે પાછળથી તાર આવે છે ગોપાલદેવનો દેહ છૂટી ગયો છે આ સ્વચ્છને પ્રતિબંધ તોડીએ ત્યારે જ્ઞાનીની વહીવટનો જ્ઞાનીની સેવાનો જ્ઞાનીના જ્ઞાનનો લાભ આપણને મળે અનુપચંદ મૂલુપચંદ ઘણો ક્ષયો ઘણો જ આગમનો અભ્યાસ ભરૂચના સાતસો મો પત્ર છે રાળદથી ક્રિયાકાંડમાં આખો દિવસ વિધિ નિષે પોતાની સમજણે કો જાય છે બધું જોવે છે ખેત થાય છે પરમાર્થ ખેત ત્યાં કહું પણ પૂછતા નથી એવું કહેતા નથી નહીં દે તું ઉપદેશ કું શા માટે કહે પછી થયું હવે આયુષ્ય પૂરું થવા આવે છે મારે સમાધિમરણ કરવું છે આ બધા જૈન સાધુ સાધુની આશ્રય કરું તો એને તો મેં ભણાવેલા છે મારા વિદ્યાર્થી મારા સ્ટુડન્ટ હવે કોને કહું પત્ર લખે છે ને મુંબઈ કે મારે સંલેખના લેવી છે સમાધિમરણ કરવું છે ગોપાલદેવ કહે છે વિચારવાન પુરુષો તો મોતને સમીપત સમજીને કેવલ દશા સુધી મોતને સમીપત સમજે છે મોત તો આવતું હોય છે ત્યારે આવશે હમણાંથી જ નક્કી કરો વિધિ નિષેધ આખો દિવસ એમાં જ જાગૃતિનો આખો કાળ એમાં જ કોપાલધોને આગિને માને છે શેવડો પડે છે મેં આ જ કર્યું બધું છોડી દીધું પછી તો બહુ લાંબી વાત છે એનો દેહ છૂટ્યો ત્યારે ગુણાનો વાદ માટે વચનામુ જેવડો ઝાડો ગ્રંથ બહાર પડેલો મગન બાપાએ મને બતાવેલો મોત નજીક આવ્યો કોપાલ્વનો દેહ છૂટી ગયો છે હવે પણ આગિને માનેલા વિધિ નિષેધની ક્રિયા બધી છોડી દીધેલી જાગૃતિનો બધો જ કાળ હવે એમાં નહોતો જાય છે જાત્રા એ પાલીતાણા તળેટીમાં હાંફ ચડી હાંફે છે ઢળી પીડ્યા નીચે મરણ નજીક આવ્યું કુપોળદેવ નો તો દેહ વિલે થઈ ગયો છે સમાધિ મરણ કોણ કરાવે પણ આગીને માનેલા ને જ્ઞાતિની કુળની ક્રિયા છોડી દીધેલી બધી શ્રદ્ધા થઈ ગયેલી કુપોળદેવમાં ઉપરથી પ્રભુજી ઉતરે છે યાત્રા કરીને અરે આ તો આપણા અનુપચંદ શેઠ ભરૂચના શેઠ બોલો હે પ્રભુ હે પ્રભુ બોલે છે સાંભળે છે છેલ્લી ગાથા આવે છે પડી પડી તુજ પદ પંકજે ફરી ફરી માગું એ જ દેહ છૂટી જાય છે ગોપાલદેવ ન મળ્યા તો ગોપાલદેવ તુલ્ય પ્રભુસિંહજી મળ્યા ક્યારે લોક સંબંધી પ્રતિબંધ જ્ઞાતિનો પ્રતિબંધ છોડ્યો ત્યારે આ ઝેરી કુંડાળામાંથી બહાર આવવું પડશે તાળી સ્વચ્છન અને પ્રતિબંધ એ ચાલે છે દેહ અભિમાન રૂપ બંધન છે એટલે બધું છૂટે હું શરીર છું આવો કોઈ દાખલો છે દેહનું અભિમાન છોડ્યું હોય બ્રહ્મચારીજીનો જીવ તો દાખલો શરીરને ગણ્યું જ નથી એક આંખે આંધળા થઈ ગયા કોઈને કયું નથી છ છ મહિના સુધી ચોવીસ માંથી બાવીસ બાવીસ કલાક જાગૃતિ કાળ ಪ್ರಭುಸಿ ಸೇವಾಂತರ ಶಾಸ್ತ್ರ ಪ್ರೇಹ ಪ್ರವರೆ ತಗೇ ಉತ್ ಸೂ ದೋ ಕಲಾಕ ಸೂ ದೇಹ ಅಭಿಮಾನೂ ಬಂದಿ ದಿಧು ದೇಹ ಟಳಿ ಗೊತ್ತ અને ભગવાન જેમ દેહ કરી નાખ્યા પરમ દુલ્લા દેહ અભિમાન રૂપ બંધન સંકલ્પ રૂપ બંધન આ મોટું મોટું બંધ કરે આમ ધર્મ થશે આમ ધર્મ થશે ધર્મ શું છે એ કોને ખબર છે જ્ઞાનની આજ્ઞા એમનો ધર્મ જ્ઞાનની આજ્ઞાનું આરાધન એમના તપ હમણાં આવ્યું ને આણે ધમો આણે તવો ગોપાલદેવે એકસો પત્રમાં લખ્યું છે અનંત કાળથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી કે જે કાળમાં જે સમયમાં આ જીવે સંકલ્પ વિકલ્પનું આરાધન ન કર્યું હોય અને તે વડે સમાધિ ન ભૂલ્યો હોય આ કરું આ ન કરું આ કરું આ ન કરું જોડે તોડે ભાંગે પાછો જોડે સંકલ્પ વિકલ્પ છોડવા જ પડશે લક્ષ્મીચંદજી મુનિ વડવા આશ્રમની બહાર કાલે વાત આવેલી ને જે મોપતી ફેંકી ત્યારે પછી લક્ષ્મીચંદજી મુનિ કહે છે મારી વૃત્તિ કાબુમાં નથી આવતી અને વિચાર વમળ બહુ થાય છે મારે ધ્યાન કેમ કરવું તો કે પ્રભુજી સાથે સત્સંગમાં બેસવું અને પછી આજ્ઞા આપે છે લોગોસનો જાપ કરવાની નવકાર મંત્રનો જાપ કરવાની કોકને કોપાલ જો પરમગુરુ નિર્ગ્રંથ આપે કોકને સજાત્મ શુદ્ધ પરમગુરુ મંત્ર આપે કોકને આતમભાવના આપે કોકને લોગસનો જવાબ આપે કોકને આખું આપે પરમગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ આપણને તો સજાત્મ સ્વરૂપ પરમગુરુનો મંત્ર ગોપાલદેવે પ્રભુસિંહજી મારફત મોકલાવ્યો છે એમાંય સ્વચ્છ ન કરવો મંત્ર તો અનેક છે કરે છે પછી બ્રહ્મચ લક્ષ્મીજી મહારાજ પૂછે છે ગોપાલદેવને કે મારી વૃત્તિઓ કાબૂમાં નથી આવતી તો કે સંકલ્પ વિકલ્પ કરવા નહીં વિકલ્પો છોડવા આ ચૌદ પૂર્વનો સાર છે એટલે આ બંધન પ્રતિબંધ છે આ સંકલ્પ વિકલ્પ આમ કરું આમ કરું તો જલ્દી ધર્મ થશે આમ કરું જલ્દી તપ થઈ જશે એટલે જ્ઞાતિનું પ્રતિબંધ લોક સંબંધી પ્રતિબંધ સ્વજન કુટુંબ પ્રતિબંધ દેહ અભિમાન રૂપ પ્રતિબંધ સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ અને છેલ્લે દેહ અભિમાન જે છોડે પછી તો હાથમાં આવે આવા ઘણા દાખલા છે શાસ્ત્રમાં એલઆઈજી કુમારનો દાખલો છે ચેલાતી પુત્રનો દાખલો છે એટલે અનંતાનુમંદી કર્મ છોડવા માટે પહેલાં પાંચસો બાવીસમાં ગોપાલદેવે સમજાવ્યું છે કે આ કુળના સ્વચ્છને પ્રતિબંધ છોડી અને જ્ઞાનીની આજ્ઞા આરાધન કરવી પડશે હું જાણું છું એ મારું અભિમાન કુળ ધર્મને અને કરતા આવ્યા છે તે ક્રિયાને કેમ ત્યાગી શકાય એવો લોકભય સત્પુરુષની ભક્તિ આદિ વિશે પણ લૌકિક ભાવ અને કદાપી પંચ વિષય આકાર એવા કર્મ જ્ઞાનીને ઉદયમાં દેખી તેવો ભાવ પોતે પણ કરે આજ આજે અનંતાનુમંતી ક્રોધમાન માયાલોપ છે પાંચસો બાવીસમાં પત્ર એટલે પોતાને સમજાય કે આ સાચું છે પણ પાછો પ્રતિબંધ આવે જ્ઞાતિનો આ બધા કુલ ધર્મને કેમ છોડાય કરતા હોય કેમ છોડાય આટલા વર્ષથી કરીએ છીએ તો આ એ પ્રતિબંધ છે આ અનંતાનુમંતી કર્મ છે પ્રતિબંધી ગોપાલ દયા સમજાયું છે કે આ છોડવું પડશે આપણે ક્યાં આવ્યા મૂળ માર્ગમાં આ મૂળ માર્ગ છે એની વાત ચાલે છે કે એવો ઉપદેશ સદગુરુનો પામો ટાળી સ્વચ્છ ને એટલે આ સ્વચ્છન અને પ્રતિબંધ ટળશે તો ઉપદેશ પરિણમશે અને જીવનો મોક્ષ થશે જો એટલે એવા મૂળ જ્ઞાનાદિ પામમાં અને જવા અનાદિ બંધ ઉપદેશ સદગુરુ નો પામો રે ટાળી સ્વચ્છ અને પ્રતિબંધ હવે છેલ્લી કડી એમ દેવજી નંદે ભાખ્યું રે મોક્ષ માર્ગ નો શુદ્ધ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે ભવ્ય જનોના ના હિતને કારણે રે સંક્ષેપે કયું સ્વરૂપ એમ દેવજી નંદે ભાખ્યું રે આ જીનેશ્વર ભગવાનનો વિતરાગ નો માર્ગ છે મોક્ષ માર્ગનું શુદ્ધ સ્વરૂપ શું તો કે આ જ્ઞાન દર્શન ચારિત્રની એકતા એ જ્ઞાન શું હું શરીર નથી પણ આત્મા છું એ જ્ઞાનીના વચનને સમજાય એ આ વાતની શ્રદ્ધા આવે એ દર્શન આ જ્ઞાન થયું એ સમ્યક જ્ઞાન આ સમ્યક પ્રતિધિ આવી એટલે સમ્યક દર્શન અને એવો સ્થિર સ્વભાવ થાય એ સમ્યક ચારિત્ર એટલે કહે છે કે એમ દેવજી નંદે ભાખ્યુ રે મોક્ષ માર્ગનું શુદ્ધ સ્વરૂપ ભવ્ય જનોના હિતને કારણે રે જે આ માન છે ભવિ છે હું ભવિયશ કે નહીં આ થયું એટલે આપણે ભવિ જ છીએ આ વિકલ્પ ઉઠ્યો બસ આ વચનામુદ મળે જ્ઞાન કોપૌદેવ મળે એની વાણી મળે એની આજ્ઞા મળે તો ભવિ હોય એમાં શંકા છે પણ સ્વચ્છંદ પ્રતિબંધ ટાળવો પડશે એટલે એમ ભવ્યજનોના હિતને કારણે સંક્ષેપે કહ્યું સ્વરૂપ અહીંયા રોચક વાત છે એમ દેવજી નંદે ભાખ્યું રે એમ દેવા માતાના નંદ શ્રીમદ રાજચંદ્ર ભગવાને ભાખ્યું છે આ કે આગમ આ આચારંગ સૂત્રમાં છે મૂળ મારક સાંભળો જીનનો રે આ થાણાંગ સૂત્રમાં છે આ તો કુપોલ લખ્યું છે તો એમ દેવજી નંદે ભાખ્યું ક્યાં આ તો શ્રીમદ રાજચંદ્રે ભાખ્યું છે તો શ્રીમદ રાજની તો જીનેશ્વર જ છે ને બીજા મહાવીર જ છે ને પરમાત્મા સ્વરૂપ જ છે ને એમ દેવા માતાના નંદે ભાખ્યું રે મોક્ષ બાર શુદ્ધ સ્વરૂપ સ્વચ્છંદ નથી આ આ ભક્તિ છે નહી તો પાછા કોક સ્વચ્છ નથી આ સ્વચ્છંદ સ્વચ્છનું નિદાન સ્વચ્છંદ કરશે પાછા કોક જ્ઞાનીના બ્રહ્મ આવું બનેલું અગાસમાં આ દ્રષ્ટિને સજાઈ ચાલે ને એમાં એમ આવે છે એ ગુણ વીર ત્રણોના વિસારું વાળા સંભારુ દિન રાત્રે એટલે આગાસમાં એમ ગવાય એ ગુણ રાજતણોનો વિસ્તારો સંભારુ દિન રાખ્યો એક ભાઈએ ઊભા થઈને પ્રશ્ન કર્યો બ્રહ્મચારીજીને કે આ સ્વછંદ ન કહેવાય તો કે જો ભક્તિમાં ભાવ આવતા હોય અને જ્ઞાનીના ગુણગ્રામ ગવાતા હોય તો આ સ્વચ્છન નથી આ ભક્તિ છે અને આ તો સાબિતી છે ને આસો સો સુદ એકમ ઓગણીસો બાવન આણંદ મુકામે સાતસો પંદ ધરા મૂળ માર્ગ શ્રીમદ રાજચંદ્રે લખ્યો છે આ સુધર્મા સ્વામી આગમમાં નથી લખ્યું આશય એક જ છે એ તો કુપોલ તો કયું જ છે કે તીર્થંકરના હૃદયમાં આ વાત હતી આશય તો એ જ છે કોણ ના પાડે છે અમારા મને વિતરકમાં ભેદ ગણશો નહીં એટલે અમે મહાવીર સ્વામીને શ્રીમદ રાજમાં ભેદ નહીં ગણશો એમ નહીં શ્રીમદ રાજચંદ્રમાં ભગવાન મહાવીરમાં ભેદ નથી ગણવાનો આમ લેવું પડે અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં તો બરોબર છે એનો અર્થ શું કે શ્રીમદ રાજચંદ્ર અને શ્રી વિશ્વનાથ ભગવાનમાં ફેર નથી એમ તો સ્વચ્છને પ્રતિબંધ ટળે મૂળ માર્ગ તો હાથમાં આવે જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કરતા જ્યારે ગુણગ્રામ કરતા અહોભાવ થાય ત્યારે અનંત કર્મની ક્રોળ ખપે તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિર્તવોમાં પણ આત્મસ્વભાવ પ્રગટે સમકિત થાય એટલે લખે છે એમ દેવજી નંદે રે મોક્ષ માર્ગનું શુદ્ધ સ્વરૂપ આવું જ કુપોદય મોક્ષમાળાના છેલ્લા સેકન્ડ લાસ્ટ એકસો સાતમા પાઠમાં કહ્યું છે ઓ રાજચંદ્ર બાળ ખ્યાલ પામતા નથી એ જીનેશ્વર તણી વાણી જાણી તને જાણી છે આપણે તો મંગળચરણમાં બોલીએ છીએ અને ભાવભેથી એ કઈ પહેલો પાઠ નથી મોક્ષમાળાનો શાસ્ત્રમાં નિયમ છે જૈન જૈનેતરમાં કે મંગળાચરણ એટલે આદ્ય મંગળ શરૂઆતમાં બોલાય એટલે વાંધો નથી હા આપણે પહેલા બોલીએ તો આ તો શાસ્ત્રક વાત કરીએ થોડી રોચક વાત છે મધ્ય મંગળ એટલે શરૂઆત બરોબર થાય એટલે આદ્ય મંગળ આપણી આરાધના ચાલુ રહે એટલે મધ્ય મંગળ અને પછી આરાધના ન હોય ને ઉદય પ્રયોગ એ સંસારમાં હોય આપણે આપણે બધા સંસારમાં જ છીએ ને પ્રતિબંધ છોડવાનો છે હજી સંસારમાં તો છીએ જ તો પણ આરાધના ચાલુ રહે એને માટે અંત મંગળ એટલે જીનેશ્વરની વાણી અનંત અનંત ભાવભેદથી ભરેલી છે ને એ અંતળ છે મોક્ષ મળવાનું પછી એકસો આઠમો પાઠ તો મોક્ષની વાત છે ઠરી ગયા એ સિદ્ધ શિલા બુદ્ધને એટલે એકસો સાતમો પાઠ છે એ અંત મંગળ છે અને એમાં કોપલ દો શું અંત્યમંગળમાં શું અંતે કહે છે કે અહો રાજચંદ્ર બાળ ખ્યાલ પામતા નથી જીનેશ્વર તણી વાણી જાણી તેને આ એકસો આઠ પાઠ કોણે લખ્યા તીર્થંકર બોલ્યા અને સુધર્મા સ્વામીએ લખ્યા છે પછી આગમમાં આશય એ જ છે એટલે અહો રાજચંદ્ર બાળ એટલે અજ્ઞાની જીવો પોતે પોતાને જ કહે છે કે એ રાજચંદ્ર આ અજ્ઞાનીજી ખ્યાલ નથી પામતા હું જીનેશ્વર બીજો મહાવીર વિતરાગ જીનેશ્વર તરી વાણી આ મોક્ષમાળા જેણે જાણી તેણે જાણી છે એમ અહીંયા એમ દેવજી નંદે ભાખ્યો દેવા માતાનો નંદ ભાખે છે આ સ્વચ્છ નથી છગનદાનજીને કોપલ દો કહેલું લીંબડીમાં કે બે ત્રણ જણાથી વધારે ભક્તિમાં કોઈને લાવતો નહીં અહીંયા અમે નિવૃત્તિ અર્થે આવ્યા છીએ ખલેલ નહીં છગનદાનજી કહે છે પાને ચડેલી વાત છે પાંચ છ જણાને તો લાવવાનો જ છું કોપલ દોએ નમતું જોખું પડ્યું ઠીક વધારે નહીં લાવતો સાત આઠથી વધારે આ ભક્તિ છે સ્વચ્છ થઈ જાય નાના નિવતમાં સ્વચ્છંદ ન થઈ જાય એ નાના નિવતમાં સ્વચ્છંદ કરવું એ સ્વચ્છંદ છે ભક્તિમાં એ તો જ્ઞાનીની આજ્ઞાનું આરાધન એટલે સ્વચ્છંદ જાય આ ભક્તિ છે એટલે એમ દેવજી નંદે ભાક્યુ મોક્ષ માર્ગનું શુદ્ધ સ્વરૂપ ભવ્યજનોના જનોના હિતને કારણે સંક્ષેપે કહ્યું સ્વરૂપ આમાં બધું જ કહી દીધું કુપલદેવ આત્મથી લખે છે કે સંક્ષેપે કહે છે અમે તો કુપલદેવના મૂળ માર્ગ શા માટે કહેવો તો બહુ નાની વયથી જ એક પત્રમાં લખે છે બહુ નાની વયે માર્ગનો ઉદ્ધાર કરવાની અમને પ્રેરણા થઈ પછી લખે છે સત્યાવીસમાં પત્રમાં એ જુઓ તો ખરા આ જગતને કેવી દશામાં મૂકું છું બીજે લખે છે મોક્ષ નિત્ય કરી નવ નવતત્વોનો ઉત્તમ બોધ અનેક ઉચ્ચારું રાજ્ય સદા મુજ એ જ મનોરથ ધાર થશે અપવર્ગ ઉતારવું અપવર્ગ એટલે મોક્ષ મોક્ષ માર્ગના પેસેન્જરને વહેલા વહેલા મોક્ષ મોકલું કાળજામાં કંઈક ભર્યા કોડ જો એને આ જીનેશ્વરનો વિતરાગનો માર્ગ ફેલાવવાનો કોડ હતો એક એક જગ્યાએ લખ્યું છે નવપત ધ્યાન વૃદ્ધિ કરવાની ઈચ્છા છે અને છસો માં તો પોકાર છે થોડો સમય છે બે ચાર મિનિટ લઈ લઈએ કે આ સ્વચ્છન અને પ્રતિબંધ ટળે તો મૂળ માર્ગ હાથમાં આવે એ વાત કે છે અર્ધેથી જ આપણે આ મૂળ માર્ગની વાત છે કલ્યાણના માર્ગને અને પરમાત્મ સ્વરૂપને યથાશ રીતે નહીં સમજનારા અજ્ઞાની જુઓ છસો મો મો કલ્યાણના માર્ગને અને પરમાત્મ સ્વરૂપને યથાશ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો પોતાની કલ્પનાથી મોક્ષ માર્ગને કલ્પી વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતાં જાણી નિષ્કારણ કરુણાશીલ એવો અમારું હૃદય રડે છે મૂળ માર્ગ તો આપવો છે મૂળ માર્ગ લેનાર કોઈ નથી આ પત્ર ક્યારે લખાણો ચૈત્રોતેર ઓગણીસો બાવન મુંબઈમાં મહાવીર જયંતિના દિવસે એક દો તીન કા જય જયકાર ચાલતું એટલે લખે છે આ કરે છે કુળ માર્ગ છે મારે એને મૂળ માર્ગ આપવો છે કેવી રીતે આપવો કોઈ ઘરગ જ નથી તો દુકાન ખોલે કોને માટે તીર્થંકર ની વાણી ખરી થવાને એમને આવો ઉદય વર્તે છે એક જગ્યાએ લખ્યું છે પંચમકાળમાં ઋતુ ક્યાંથી આવે છાંટા પડે થોડા ઘણા વાદળ ચડ્યું વવાણીએ છાંટા પડ્યા વર્ષ્યું ચરોતર માં અને થોડા છાટા પડ્યા સુરત જિલ્લામાં ભક્તિનો હજી આપણા હાથમાં બાજી છે આ કરી લે રાજને રાજી એટલે ઓ દુષ્મ દુર્ભાગી જીવો ભૂતકાળની ભ્રમણાને છોડીને એટલે જે કોલ ધર્મને કરતા આવ્યા છે છોડીને બે હજાર પાંચસો વર્ષ પહેલાંના મહાવીરને ગોતવાને બદલે વર્તમાને વિદ્યવાન એવા મહાવીરને શરણે આવો એટલે તમારું શ્રેય જ છે આશાત્ નથી એ મહાવીરની આ મહાવીર તુલ્ય જ છે તો મહાવીરને જે કહેવું છે એ જેને કેવું છે એ આ કહ્યું ને એમ દેવજી નંદે છે ભગવાને મૂળ માર્ગ છૂટવાનો માર્ગ કયો સમ્યક સમ્યક જ્ઞાન દર્શન અને સમ્યક ચારિત્ર શું એ ત્રણે જે વાત કરી આજ મૂળ માર્ગ કેવો છે ગોપાલદેવને નોય પૂજા દેની કામના નોય વાલું અંતર બહુ દુઃખ જીનેશ્વરની વાણીમાં અક્ષર વધુ ને ઓછો કહીને અધોગતિ નથી જવું માત્ર કહેવું પરમાર્થ હેતુથી કોઈ પામે મુમુક્ષ વાત પોકાર કરે છે તો કોઈ પામે મોક્ષ વાત એ ભૂતકાળ એ મહાવીરને ઓળખવા માટે મહાવીર જોઈએ બીજા હવે બે હજાર પાંચસો વર્ષ પહેલાં ના ભગવાન મહાવીરને ન ઓળખે અને લાખો કરોડો વર્ષ પહેલાંના તીર્થંકરને ન ઓળખે ઋષભનાથ ભગવાનને અને અબજો કિલોમીટર અસંખ્યાત કિલોમીટર દૂર એવા શ્રીમંદર સ્વામી ન ઓળખે તો હમણાં થઈ ગયેલા શ્રીમદ રાજચંદ્ર કેવી રીતે ઓળખાય એટલે એટલે આને એટલે હા ના બોલવામાં ભૂલ થઈ હમણાં થયેલાને જો ઓળખે નહીં તો ક્યાંથી ઓળખે આ એ જ વાત આવીને એમાં કે વર્તમાને વિદ્યમાન વીરને ભૂલી જઈ ભૂતકાળની ભ્રમણમાં વીરને શોધવા માટે અથડતા જીવને માવીનું દર્શન ક્યાંથી થાય એટલે બ્રહ્મચારી એક પત્રમાં લખે છે પત્ર સુધામાં કે હમણાં થયેલા ભગવાન ન ઓળખે તો અઢી વર્ષ પહેલા થયેલા મહાવીરને ક્યાંથી ઓળખે અને તો અસંખ્યાત વર્ષો પહેલા થયેલા ઋષભનાથને ક્યાંથી ઓળખે અહીંયા જ થઈ ગયા એને ન ઓળખે તો અસંખ્યાત કિલોમીટર દૂર મહાવીદેવાળા ભગવાનને કેવી રીતે ઓળખાશે ત્યારે છે ચામડાની આંખથી ઓળખીશ તું ભૂલો પડીશ તું ચર્મ કરી માર્ગ જોવતા ભૂલ્યો સયલ સંસાર જેણે નાયણે કરી માર્ગ જોઈએ નયતે દિવ્ય વિચાર પંથડો નિહાળુ રે બીજા જીન તણો પંથડો નિહાળુ રે રાજ ભગવંત તણો અજીત અજીત ગુણ ધામ રાજ ગુણ ધામ પંથડો નિહાળુ આ મૂળ માર્ગ સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ